નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં લેક્ચર નંબર બારની અંદર ફ્રોશમાં આપણે આગળ બે જે સ્ટોરી જોઈ ગયા છે તેના પછીની ત્રીજી સ્ટોરી છે તે જોવાની છે સ્ટોર ત્રીજી સ્ટોરીનું નામ છે કિલર પ્લાન્ટ્સ કિલર એટલે મારી નાખનાર પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ તો ચાલો જોઈએ આ વાર્તામાં આ સ્ટોરીમાં શું કીધું છે

પરંતુ અમુક છોડ છે એ ખૂબ જ જોખમકારક ડેન્જરસ હોય છે યુ નો એબાઉટ કિલર પ્લાન્ટ્સ શું તમે જાણો છો આવો કિલર એટલે કે જીવલન કે છોડ વિશે જાણો છો કે આવા છોડને આપણે અડવાથી કંઈ ફાયદો થતો નથી પરંતુ નુકસાન તેને ટચ કરવાથી આપણને નુકસાન થાય છે તો ચાલો આપણે જોઈએ આવા કિલર પ્લાન્ટ વિશે ધ પિક્ચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ શું કહે છે કે પિક્ચર એક છોડનું નામ છે પિક્ચર કા પિક્ચર નો છોડ છે એક જીવલણ છોડ છે ઈટ groes in the hot parts of asia તે છે કે્યાં આવેલો છે કે હોટ પાર્ટ એટલે કે એશિયાના ગરમ ભાગમાં ઉગરોસ એટલે કે હું તે આ છોડ છે તે એશિયાના ગરમ ભાગોમાં ઉગે છે ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પ્લાન્ટ્સ આર બ્રાઇટ રેડ કા છોડનું આવરણ અને રીમ એટલે કે કોર કેવું હોય છે તો કે રેડ એટલે બ્રાઇટ રેડ એટલે કે ચળકતા લાલ રંગના છે ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ આ છોડ છે એ સ્વીટ એટલે કે એકદમ ગળ્યું જ્યુસ એટલે કે રસ એકદમ ગળ્યો રસ પણ બનાવે છે ઇન્સેટ આર એટ્રેક્ટ ટુ ધીસ પ્લાન્ટ એન્ડ ટ્રાય ટુ ડ્રિંક ધ સ્વીટ જ્યૂસ આ સ્વીટ જ્યૂસ એ છોડ બનાવે છે એટલે ઇન્સેટ એટલે કે જીવજંતુઓ છે એ આ છોડ તરફ એટ્રેક્ટ એટલે કે આકર્ષાય છે અને અને જે ગળ્યો રસ છે તે ઉત્પન્ન કરે છે તે પીવાનો પ્રયત્ન કરે છે ધે ક્લાઇમ્ડ ઓવર ધ રીમ ઓફ ધીસ પ્લાન્ટ આ હિંસક છે જીવજંતુઓ છે આ છોડની કોર ઉપર ચડી જાય છે ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઇક અ પિક્ચર આ જે કોરનો આકાર છે એ પિક્ચર પિક્ચર એટલે કેવો હોય કુંજા જેવો હોય છે ધ ઇન્ડ વોલ્સ ઓફ ધ પિક્ચર આર વેરી સ્લીપી આ પિક્ચર છે છોડ છે એની અંદરની ઇનસાઈડ એટલે કે અંદરની વોલ એટલે દિવાલ દિવાલ છે ખૂબ જ કેવી હોય છે સ્લીપલી એટલે કે લપસણી લપસી જવાય એટલે કે લીસી હોય છે ધ ઇન્સેક્ટ ફોલ ઇન ટુ ધ લિક્વિડ એટલે આ જ્યારે જીવજંતુઓ છે તેના પાનની કોર ઉપર ચડે છે એટલે આ બધા જીવજંતુઓ છે જે પ્રવાહી છે લિક્વિડ છે તેમાં પડે છે બટ ધ ઇન્સેક્ટઝ નોટ ઇટ ધ લિક્વિડ પણ તે જંતુ છે પ્રવાહી ખાતા નથી ધ લિક્વિડ વોઝ લિક્વિડ ઇટ ધ ઇન્સેક્ટ આ લિક્વિડ છે પ્રવાહી છે આ છોડનું તે આ જંતુને ખાય છે ધઝ ઇટ બીકમ્સ ધ ફૂડ ઓફ ધ પ્લાન્ટ આમ તે જંતુ છોડનો ખોરાક બની જાય છે આ છોડ છે જે તેના પ્રવાહી દ્વારા

ધ અપર પાર્ટ ઓફ ઇચ લીફ ઇઝ કવરેડ વિથ થાઉઝન્ડ ઓફ લિટલ હેર શું કહે છે કે તેનો જે ઉપરના પાંદડાનો ભાગ છે અપર પાર્ટ ઓફ ઇચ દરેક પાંદડાનો જે ઉપરનો ભાગ છે તે શેનાથી ઢંકાયેલો હોય છે તો કે નાના નાના લિટલ હેર એટલે કે નાના નાના આવા હજારો વાળોથી ઢંકાયેલો હોય છે ધીસ પાર્ટ પ્રોડ્યુસ અ લિક્વિડ આ જે ભાગ છે ઉપરનો પાંદડાનો જે ભાગ છે શું ઉત્પન્ન કરે છે લિક્વિડ એટલે કે પ્રવાહી બનાવે છે તો લિક્વિડ વોન ધ હેર લુક્સ લાઈક યુ ડ્રોપ્સ આ વાળ પર જે આ પ્રવાહી છે કેના જેવું દેખાય છે લુક લાઈક ડ્યુ ડ્રોપ્સ એટલે કે જે સવારે આપણે ઝાકળના ઝાકળ હોય છે ને પાંદડામાં માથે નાના નાના ટીપા પડેલા હોય છે એ આ જે પ્રવાહી છે આ છોડનું તે પણ કેવું દેખાય છે આ ઝાકળના બિંદુ જેવું દેખાય છે ધી સ્ટ્રોપ્સ આર સ્ટીકી આ પ્રવાહી કેવા હોય છે પ્રવાહીના ટીપા આ લિક્વિડના ટીપા કેવા હોય છે સ્ટીકી એટલે કે ચીકણા એકદમ ચીકણા હોય છે ધ ઇન્સેપ્ટ ઇઝ ટુ વન ઓફ ધ હેર જંતુ છે એક વાળને ચોટી જાય જંતુ જેવા છે એ પાન ઉપર બેસવા જાય છે એટલે તેના જે વાળ હોય છે ઉપર તે વાળ ઉપર ચોટી જાય છે શૂનું ઓલ ધ અધર હેર સ્ટાર્ટ બેન્ડિંગ થોડી જ વારમાં બીજા બધા વાળ વળવા માંડે છે જેવું જંતુ કોઈ એક વાળ ઉપર બેસે એવા જેવા બીજા બધી વાળ છે શું થાય છે વળવા માંડે છે ધે રેપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઈડ ધેમ તે જંતુઓને શું કરે છે પોતાનામાં લપેટી લે છે ચારે બાજુથી બધા વાળ વળવા માંડે છે એટલે જે જંતુ છે તે અંદર જતું રહે છે પોતાનામાં આ બધા વાળ છે તેને લપેટી લે છે ધ સ્ટીકી ફ્રુઇડ ફ્રૂટ ઇટ્સ ધ ઇન્સેક્ટ એન્ડ ડિગ્રેડ્સ ઇટ કે આ જે જંતુઓ છે એ પોતાનામાં લપેટી લે છે વાળે ત્યાર પછી આ ચીકણું પ્રવાહી છે સ્ટીકી ફ્રૂટ શું કરે છે જંતુને ખાય છે અને પચાવે છે ઇટ્સ એન્ડ ધ ઇન્સેક્ટ એન્ડ ડિગ્રેડ એટલે કે પચાવ ડિગ્રેડ ડિગ્રેડેટ કે પોતા તેને ખાય છે જંતુને અને તેને પચાવે છે ઇટ ટેક્સ એબાઉટ ટુ ડેઝ ટુ કમ્પ્લીટ થિઝ જોબ તેને આ બધું કરતાં કેટલો સમય લાગે છે કે આ કામ પૂર્ણ કરવામાં લગભગ તેને બે દિવસ જેટલું સમય લાગે છે વન્સ અગેન ધ હેર ઓપન ફરી એકવાર વાર ખુલે છે ડ્યુ ડ્રોપ્સ આર પ્રોડ્યુસ કે ઝાકળ બિંદુઓ ફરીથી બને છે તો પ્લાન્ટ્સ ઇઝ રેડી ટુ વેલકમ અ ન્યૂ ગ્રેસ આ જે છોડ છે નવા મહેમાનનું સ્વાગત કરવા માટે છોડ તૈયાર છે એટલે આ જે છોડ છે એના જે ઉપરના પાન છે પાનનું જે કવર છે ત્યાં શું આવેલું હોય છે હજારો વાળ આવેલા હોય છે અને આ બધા જે વાળ છે આ ભાગ છે શું કરે છે તો કે એક લિક્વિડ ઉત્પન્ન કરે છે અને આ લિક્વિડની મદદથી જે વાળ છે તેના ઉપર જ્યારે કોઈ એક વાળ ઉપર કોઈ જીવજંતુ ઇન્સેક્ટ બેસે છે એટલે બીજા બધા જ વાળ છે ફરતે તે શું કરે છે વ્રપ કરે છે એટલે તે બધા જ વાળ એક સરકસ આમટા ફરતેથી વળે છે અને આ જે જીવજંતુ છે તેને શું કરે છે પોતાની અંદર સમાવી લે છે અને જેવું જીવજંતુ અંદર જાય છે એટલે જેવું સ્ટીકલી જે ફ્લૂટ છે જે પ્રવાહી છે ચીકણું છે તે શું કરે છે તેને ખાઈ જાય છે અને તેને પોતાનામાં પચાવી લે છે અને આ બધી જ આખી પ્રોસેસ થવામાં કેટલો સમય લાગે છે તો કે બે દિવસનો સમય લાગે છે બે દિવસ પછી ફરીથી બધા જ જે વાળ છે એ ઓપન એટલે કે ખુલે છે અને ફરીથી જે ઝાકળ જેવા ટીપાં છે બુંદ છે એ પ્રવાહી છે એ તેના જે પાન ઉપર બને છે અને ફરીથી આ પ્લાન્ટ છે કોઈ બીજા જ નવા જીવજંતુ બીજા જ નવા મહેમાનનું વેલકમ કરવા માટે તૈયાર રહે છે તો આ બંને છે એક પિક્ચર અને બીજું ક્યુ છે શૂન્ય યુ આ બંને છે કેવા પ્લાન્ટ છે તો કે કિલર પ્લાન્ટ છે તો હવે જોઈએ આપણે આ સરસ મજાની સ્ટોરી ઉપરથી આપણે તેની એક્સરસાઇઝ